અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન 3 ઝોનના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા 3 ઝોનના વિસ્તારોમાં 3 ટીમ બનાવીને સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 3 ટીમથી શહેરના જુદા જુદા વિસ્તારોને સફાઈ કામગીરી આવરી લઈને તનિષ્ઠ સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જેમાં 3 રસ્તા સર્કલ શરૂ કરી ઓએનજીસી ઓવરબ્રિજ જતો રોડ, નગરપાલિકા ઓફિસથી ભાટવાડ સુરતી ભાગોર જતો રોડ, ગુજરાત ગેસ કંપની સુધી તેમજ ભરૂચથી નાકાથી જણારા મંદિર થઈ શિવદર્શન સોસાયટી જતા રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ્થ, ચીફ ઓફિસર કેશવલાલ કુલડિયા, નગરપાલિકાના ચૂંટાયેલા વિવિધ વોર્ડના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, સફાઈના નિયુક્ત બ્રાન્ડ એમ્બેસેડર, પદાધિકારીઓ, મેડિકલ એસોસિએશનના ડોક્ટરો, શહેરના વિવિધ એનજીઓ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દરેક નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.